ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય ચીજ વસ્તુઓમાં થતી ભેળસેળની ફરિયાદના આધારે આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસાની જીઆઈડીસી વિસ્તારમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી આ તપાસને લઈ ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓમાં વસ્તુઓમાં ભેળસે થતું હોવાની બુમરાહ ઉઠવા પામી રહી છે કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ લાલાન કરવામાં આવી રહી છે ત્યારે આજે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ડીસા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની સાથે રાખી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગજાનંદ કન્ફેશનરી કેન્ડીમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી અને બાળકો દ્વારા આરોગ્યતા ખાવાની ચોકલેટના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેને લઈને જીઆઈડીસી વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરતા લેભાગુ વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળાની ઋતુમાં ઠંડા પીણાનું ધૂમ વેચાણ થતું હોય છે જેમાં અનેકવાર ભેળસેળયુક્ત અને એક્સપાય ઠંડા પીણાનું વેચાણ થવાની પણ શક્યતા સેવાઈ રહી છે ત્યારે આજે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગજાન કન્ફેસરી કેન્ડી વર્ક્સમાં તપાસ હાથ ધરી સેમ્પલ લેવામાં આવ્યા હતા ત્યારે રોજબરોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડીસા શહેરમાં ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓ ભેળસેળ કરતા લેભાગુ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા લાગણી સાથે માંગણી વ્યક્ત કરી રહ્યા છે